નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા મજામાં હશો આજે આપણે એકમ નવ પુત્રવધોનું સ્વાગત કાવ્ય ચલાવીશું આ કાવ્યના કવિ છે મકરંદ દવે આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત મકરંદ દવેનો જન્મ તેર અગિયાર ઓગણીસો ને બાવીસના રોજ થયો અને તેમનું અવસાન એકત્રીસ એક બે હજાર પાંચના રોજ થયું અહીં કવિ પરિચયની અંદર જોઈએ તો મકરંદ વજેશંકર દવે શાઇ તેઓ રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા આઝાદીની ચળવળમાં જોડાયા હતા અનેક અખબારોમાં કામ કર્યું તેમણે વલસાડ જિલ્લાના નંદીગ્રામમાં આદિવાસીઓ માટે કાર્ય કર્યું જબુક વીજળી જબુક તેમનો બાળકાવ્ય સંગ્રહ છે બે ભાઈ બાળ બાળનાટ્ય સંગ્રહો છે યોગપથ અને અંતરવેદી અંતર્વેદી તેમના આધ્યાત્મિક ચિંતનના પુસ્તકો છે તરણા જયભેરી ગોરજ સૂરજમુખી સંજ્ઞા સંગતી તેમના કાવ્ય સંગ્રહો છે શેણી વિજાનંદ ગીત નાટિકા છે માટીનો મહેકતો સાદ નવલકથા છે સતકેરી વાણી સંપાદિત ભજન સંગ્રહ છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો ગુજરાતી સાહિત્યમાં પુત્રી વિશેના અનેક કાવ્યો છે પણ વધુનું સ્વાગત એક વિરલ કાવ્ય છે કવિ વધુને લક્ષ્મીજી સાથે સરખાવે છે એના આવવાથી ઘરમાં સો સો કમળની સુગંધ આવી તેમ વર્ણવી તેમનો અહીંયા તેનો મહિમા કરે છે પુત્રવધુના આવવાથી ઘરનું સૌંદર્ય કેવું ખીલી ઉઠે છે તેના ચિત્રો આપી એને ઘરનું છત્ર અને છાયણી ગણાવી અદ્ભુત ગૌરવ કરે છે બંને કુળ ઉજાળનાર પુત્રવધુના આગમનથી જીવતરની હાશ એટલે કે નિરાતનો ભાવ કવિએ ઉત્તમ રીતે પ્રગટ કર્યો છે તો અહીં પુત્રવધુનું સ્વાગત શીર્ષક માં તમે જોવો છો પુત્ર વધુ એટલે કે દીકરાની પત્ની સ્વાગત એટલે કે આવકાર આપને ખબર છે છે દીકરીઓના તો અનેક કાવ્ય એને માન પણ મળે છે પણ ક્યાંય દીકરાની પત્ની વિશેનું છે કાવ્ય કોઈએ અત્યાર સુધી લખ્યું નથી આ એમાં વિરલ કાવ્ય છે કે મકરંદ દવે છે પુત્ર વધુનું સ્વાગત છે એના વિશે કાવ્ય લખેલું છે એટલે કે પુત્ર વધુ વિશે કાવ્ય લખેલું છે તો આપણે કાવ્યને છે એ વિગતવારે જોઈએ આજ લખમી આવ્યા મારે આંગણે આવ્યા સો સો કમળની સુગંધ ઓછવ મારે આંગણે તો શબ્દાર્થ આપણે જોઈએ લખમી એટલે કે લક્ષ્મી ધન સંપત્તિ હોય એના દેવી લક્ષ્મી સુગંધ એટલે કે સુવાસ ઓછવ એટલે કે ઉત્સવ તો કવિ અહીં પેલી પંક્તિમાં છે એવું કહે છે કે આજે મારે આંગણે લક્ષ્મી પધાર્યા અને સાથે સો સો કમળની સુગંધ લાવ્યા એટલે કે જ્યારે પુત્ર વધુ ઘરમાં પ્રવેશે છે તો ઘરમાં છે વૈભવ ધનની દેવી લક્ષ્મી પધાર્યા હોય એવું કવિને લાગે છે અને સાથે સાથે લક્ષ્મીનું છે એ હાથમાં તમે ચિત્ર ક્યાંય જોયું હશે ફોટો જોયો હશે તો એના હાથમાં કમળ છે એટલે કે લક્ષ્મીને કમળનું ફૂલ વહાલું છે વિષ્ણુના હાથમાં પણ કમળ છે તો આ સો સો કમળની સુગંધ છે સુવાસ છે એ સાથે લઈ આવ્યા હોય એવું કવિને લાગે છે અને કવિને એવો અહેસાસ થાય છે કે મારે આંગણે છે જાણે કે આજે હોય મારી અડવી ભીતોને એના આંગળા જ્યાં જ્યાં સ્પર્શે ત્યાં સોહે શણગાર ઓછવ મારે આંગણે અડવી એટલે કે સૂની ભીતોને એટલે દિવાલોને પરસે એટલે સ્પર્શવું અડકવું શોહે શણગાર લે શોભે છે શણગાર તો કવિ એમ કહે છે કે મારી સુની દિવાલોને જ્યાં જ્યાં એના આંગણાનો સ્પર્શ થશે ત્યાં ત્યાં દીવાલ જાણે શણગાર શોભી ઊઠશે આજે મારે આંગણે ઉત્સવ છે એને વેલણે વહલપ નીતરે એને ટોડલીએ ટહુકાર ઓછો મારે આંગણે તો અહીંયા વેણલે એટલે કે વેણમાં શબ્દમાં વહલપ એટલે કે વહાલ નીતરે એટલે કે ટપકવું ઝરવું વર્ષાવવું ટોડલીએ એટલે કે બારણાની શાખ ઉપર બંને છેડે બારણું હોય એનું ઉપરનો જે આડો દંડ હોય શાખ હોય એના બંના બંને કિનારા એને ટોડલિયું કહેવાય ટહુકાર એટલે કે ટહુકો તો કવિ એમ કહે છે કે ભાઈ જે પુત્ર વધુ આવેલી છે એના વેણમાં એના શબ્દોમાં વહાલ વરસે છે એના છે ટહુકાર થાય છે આજ મારે આંગણે ઉત્સવ છે એ તો ઘરનું છતર ઘરની છાયડી ઘરની અગાસી નું ખુલ્લું આકાશ ઓછવ મારે આંગણે શું કે છે અહીંયા શબ્દાર્થમાં અથવા તો દિલને મનને સાતા આપનાર તો કવિ એમ કહે છે કે એ પુત્ર વધુ છે મારા ઘરનું છત્ર છે છત્ર હોવું એટલે અહીંયા ઘરની માનમર્યાદા બધું જ વધુ સાચવીને રાખે આબરું છે એનું ઢાંકણ આબરું છે એ સાચવીને રાખે એટલે અહીં પુત્ર વધુ છે એ મારા ઘરનું છત્ર છે ઘરની છે એ છાયા છે ઘરને છે એ શાંતિ ઘરની જાળવનાર છે ઘરને સાતા આપનાર છે ઘરની અગાશીનું ખુલ્લું આકાશ છે એટલે કે ભલે બધાને ઢાંકી રાખે છતાં પણ છે એ ઘરની અકાશી જેવી રીતે ખુલ્લી હોય એવી જ રીતે એનું આકાશ છે એ પોતે એવી રીતે સ્વતંત્રતા છે તો આજ મારે આંગણે છે ઉત્સવ છે એને બે બે એણે બબ્બે તે કુળને ઉજાડિયા બબ્બે એટલે કે બે બે કુળ એટલે કે કુટુંબ ઉજાડિયા એટલે કે પ્રતિષ્ઠા વધારવી જીવતરની હાસ એટલે કે જીવન જિંદગી એની નિરાત હૂંફ એટલે કે ઉષ્મા હેત પ્રેમ હાસ એટલે કે સંતોષ શાંતિ નિરાત તો અહી કવિ એમ કહે છે કે પુત્ર વધુ છે એને તો બે કુળ ને બે બે કુટુંબને છે ઉજાડ્યા છે ક્યાં બે કુળ તો એક તો એનું પિયર અને એક તો એનું સાસરિયું કારણ કે બાળપણથી યુવાન થાય ત્યાં સુધી એ પિયરમાં રહે છે ન્યા પિતાની આબરૂ સાચવીને રાખે છે અને પછી લગ્ન પછી પતિના ઘરે એના સાસરીમાં એ એના સાસરાની ને એની આબરૂ છે પ્રતિષ્ઠા છે એ જાળવી રાખે છે તો અહીં પુત્ર વધુ છે એ બે બે પિયર અને સાસરી એ બંને કુળને ઉજાડે છે એમની પ્રતિષ્ઠા વધારે છે એના હૈયામાં કુટુંબજનો પ્રત્યે જેની સાથે પોતે રહે છે એવા કુટુંબજનો પ્રત્યે ઉષ્મા છે હેત છે પ્રેમ છે અને જીવનમાં સંતોષ અને શાંતિ પણ છે એટલે કે જીવનની અંદર છે એ જીવનની શાંતિ છે જિંદગીની છે એ નિરાત છે કવિ કહે છે કે આ પુત્ર વધુના આવવાથી જાણે કે મારા આંગણે છે ઉત્સવ છે આ કાવ્ય પરિવાર કાવ્યોમાંથી છે એ લેવામાં આવેલું છે ફરીથી એક વખત આપણે તેનો છે ટૂંકમાં સાર કાવ્યનો સમજી લઈએ કવિ એમ કહે છે કે આજે મારે આંગણે છે લક્ષ્મી પધારીયા એટલે કે પુત્રવધનું આગમન થયું અને સાથે જાણે કે સોસો કમળની સુગંધ લાવ્યા મારે આંગણે ઉત્સવ આવ્યો મારી સૂની દિવાલોને જ્યાં જ્યાં એના આંગળાનો સ્પર્શ થશે ત્યાં ત્યાં દિવાલ જાણે શણગારથી શોભી ઉઠશે આજે મારે આંગણે ઉત્સવ આવ્યો એના વેણમાં એના શબ્દમાં વહાલ વરસે છે એના ઘરના ટોડલે ટહુકાર થાય છે આજે મારે આંગણે ઉત્સવ આવ્યો એ પુત્ર વધુ છે અમારા ઘરનું છત્ર છે અમારા ઘરની મર્યાદા આબરૂનું ઢાંકણ છે ઘરની છાંયણી અર્થાત ઘરમાં શાંતિ જાળવનારી છે ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે એટલે કે સ્વતંત્ર છે એણે બે બે કુળ એટલે કે પિયર અને સાસરું બંનેને છે ઉજાડિયા છે એમની પ્રતિષ્ઠા વધારી છે એના હૈયામાં કુટુંબીજનો પ્રત્યે ઉષ્મા છે પ્રેમ છે હેત છે અને જીવનમાં સંતોષ અને શાંતિ એના કારણે જ છે